નમસ્તે મિત્રો એજ્યુકે સ્ટડીઝોનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે કરંટ અફેરની નવી સિરીઝની શરૂઆત કરીએ છીએ આ વિડીયોમાં આપણે પહેલી નવેમ્બરથી દસ નવેમ્બર સુધીની જે વર્તમાનમાં બનેલી ઘટનાઓના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક ભારતના કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કઠપૂતળી મહોત્સવ ઉજવવામાં આવેલ જવાબ આવશે પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં પ્રશ્ન નંબર બે વર્ષ બે હજાર અઢારમાં આયોજિત થનાર હોકી વિશ્વકપ કયા દેશમાં રમાશે જવાબ આવશે ભારત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ભારતના કયા રાજ્યમાં તવાંગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે જવાબ આવશે અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર ચાર મહાત્મા ગાંધીની હત્યા બાબતે ફરી સુનાવણી કરવાનો વિરોધ સ્વરૂપે કોણે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે જવાબ આવશે તુષાર ગાંધી પ્રશ્ન નંબર પાંચ વિવિયન બાલકૃષ્ણ ક્યાં દેશના નાણાં મંત્રી છે જે હાલ ભારતના પ્રવાસે આવ્યા હતા જવાબ છે સિંગાપુર ત્યાર પછી પ્રશ્ન નંબર છ કર્ણાટક રાજ્યમાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી તરીકે કોની નિમણૂક કરે છે જવાબ આવશે નીલમ એમ રાજુને પ્રશ્ન નંબર સાત રક્ષા મંત્રાલયે તાજેતરમાં ભારતીય નૌસેના માટે કેટલા હેલિકોપ્ટર આપવાનું નક્કી કર્યું છે તો જવાબ આવશે એકસો અગિયાર ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ એકત્રીસ ઓક્ટોબરને કયા દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે એ છે રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર પટેલની યાદમાં ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર નવ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં કેટલામો રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવ્યો જવાબ છે એકસો બેતાલીસ પ્રશ્ન નંબર દસ ભારતીય વાયુસેનાએ બ્લૂ ફ્લેગ યુદ્ધાભ્યાસ કયા દેશ સાથે કરેલ હતો જવાબ આવશે ઇઝરાયેલ પ્રશ્ન નંબર અગિયાર કઈ બેંકે કોલકાતામાં નવ જેટલા સ્ટાર્ટઅપ સેન્ટર ખોલ્યા છે જવાબ આવશે એચડીએફસી બેંક પ્રશ્ન નંબર બાર માનસિક સ્વાસ્થ્ય માટે વિશ્વ કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં થયું જવાબ આવશે દિલ્હી પ્રશ્ન નંબર તેર ભારતે કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ઇન્દ્રા બે હજાર સત્તરનું આયોજન કરેલ છે જવાબ આવશે રશિયા પ્રશ્ન નંબર ચૌદ કર્ણાટક રાજ્યે અમેરિકાના રાજ્ય ઇન્ડિયાના સાથે કેવા સમજૂતી કરાર થયા છે જવાબ આવશે સિસ્ટર સ્ટેટ પ્રશ્ન નંબર પંદર ભારતીય વાયુસેનાના પચીસમાં એર ચીફ માર્શલ કોણ છે જવાબ આવશે બિરેન્દ્રસિંહ ધનોઆ પ્રશ્ન નંબર સોળ ભારતીય વાયુસેનાના વડા તરીકે કોણ સેવા આપી રહ્યા છે જવાબ આવશે સુનિલ લાંબા પ્રશ્ન નંબર સત્તર નવમાં વૈશ્વિક ગ્રીન ફિલ્મોત્સવનું આયોજન દેશના કયા શહેરમાં થશે જવાબ આવશે દિલ્હી પ્રશ્ન નંબર અઢાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેફ ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન મળેલ છે જવાબ આવશે એકસો આઠમો પ્રશ્ન નંબર ઓગણીસ વર્ષ બે હજાર સત્તરના જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવે છે જવાબ આવશે કૃષ્ણા સોબતી પ્રશ્ન નંબર વીસ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે જવાબ આવશે સાહિત્ય ક્ષેત્રે ત્યાર પછી કયા સ્થળે દેશનું પ્રથમ કાળા હરણ માટેનું રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે જવાબ આવશે ઇલાહાબાદ પ્રશ્ન નંબર બાવીસ ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ આયોજિત કરાયો તેનું નામ શું રખાયું હતું જવાબ આવશે પ્રબલ દસ્તોકી પ્રશ્ન નંબર ત્રેવીસ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કોણ સતત સાતમી વાર પ્રથમ સ્થાન પર રહેવા પામ્યા છે જવાબ આવશે જર્મનીના એન્જેલા મર્કેલ પ્રશ્ન નંબર ચોવીસ ભારતે તાજેતરમાં કયા બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલ છે જવાબ આવશે સ્માર્ટ વેપન ગ્લાઇડ બોમ્બનો પ્રશ્ન નંબર પચીસ સ્માર્ટ વેપન ગ્લાઇડ બોમ્બનું વજન કેટલા કિલોગ્રામ છે જવાબ આવશે એકસો વીસ કિલો પ્રશ્ન નંબર છવ્વીસ પોસ્ટલ ટિકિટના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે જવાબ આવશે પંડિત દીનદયાળ સ્પર્શ યોજના પ્રશ્ન નંબર સત્યાવીસ પોસ્ટલ ટિકિટના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે જે યોજના શરૂ કરવામાં આવી તેને ક્યુ નામ આપવામાં આવ્યું છે જવાબ આવશે ફિલા ટેલી પ્રશ્ન નંબર અઠ્યાવીસ રાષ્ટ્રમંડળ નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં કયા ભારતીય ખેલાડીએ રજત પદક જીતેલ છે જવાબ આવશે ગગન નારંગ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં નોબેલ પુરસ્કાર સમારોહ કયા રાજ્યમાં યોજાશે જવાબ આવશે ગોવા પ્રશ્ન નંબર ત્રીસ વિશ્વ સુનામી જાગૃતતા દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે જવાબ આવશે પાંચમી નવેમ્બર પ્રશ્ન નંબર એકત્રીસ મહિલા યુવા ચેમ્પિયનશીપના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે જવાબ આવશે મેરી કોમને પ્રશ્ન નંબર બત્રીસ કયા દેશ દ્વારા નિર્ભય મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલ છે જવાબ આવશે ભારત પ્રશ્ન નંબર તેત્રીસ નિર્ભય મિસાઇલ કેટલું વજન સુધી યુદ્ધ સામગ્રી લઈ જઈ શકવાની ક્ષમતા ધરાવે છે જવાબ આવશે ત્રણસો કિલોગ્રામ પ્રશ્ન નંબર ચોત્રીસ રાષ્ટ્રમંડળ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારત કેટલા પદકો જીત્યું છે જવાબ આવશે વીસ પદકો પ્રશ્ન નંબર પાંત્રીસ ભારતમાં હાલમાં યોજાયેલ બાળ ફિલ્મ મહોત્સવ કેટલામો હતો જવાબ આવશે વીસમો